બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાપર આવેલા નીતિ આયોગના નાયક નિયામક સમક્ષ શહેરીજનો દ્વારા તાલુકાની ખાડેપલે આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરાઈ. સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડની આગેવાનીમાં આજે રાપર શહેરના જાગૃત નાગરિકો દ્વારા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આજે રાપરની મુલાકાતે આવેલ નીતિ આયોગના નાયબ નિયામક આંશિક ગુપ્તા સમક્ષ શહેરીજનો દ્વારા તાલુકાની ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી. આજે સવારથી રાપર ખાતે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે હતા, જેથી રાપરના આરોગ્ય કેન્દ્રની દાયકાથી ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થા સુધારવા લોકો અધિકારીને મળવા માટે ગયેલ પણ વારંવાર એમની રજૂઆત કરતા રોકવામાં આવતા, જેની જાણ જાણીતા યુવા સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડને કરતા તે શહેરના જાગૃત નાગરિકો સાથે રાપર તાલુકા પંચાયત ખાતે ચાલુ મિટિંગે અંદર જઈ નાયબ નિયામક અંશિકા ગુપ્તા સમક્ષ આરોગ્યના સંવેદનશીલ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં સરકારી હોસ્પિટલમાં સ્ટાફ ઘટ, જરૂરી મશીનરી તેમજ ઓપરેટરોની ઘટ છે, તેમજ હાલે છે સ્ટાફ છે એમનો પણ સમયસર પગાર થતો નથી એ બાબતે ધ્યાન દોર્યું હતું. અને વધુમાં ઉગ્ર રજૂઆત કરતા અશોકભાઈ રાઠોડે જણાવ્યું કે રાપર એ ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. અહીં લોકો આખો દિવસ મજૂરી કરે છે, ત્યારે સાંજે તેમના ઘરે ચૂલો સળગે છે અને આ તાલુકા આરોગ્યને લાગતા પ્રશ્નો દાયકાઓથી બરકરાર છે. વાગડ વિસ્તારના 2.5 લાખ લોકોની આરોગ્યની જીવાદોરી સમાન એકમાત્ર CHCમાં આરોગ્યલક્ષી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી, જેથી અહીંના લોકોએ સામાન્ય બીમારીમાં પણ છેક ભુજ સુધી ધક્કા ખાવા પડે છે. અહીં ઇમરજન્સીમાં બ્લડ પણ નથી મળતું, તેમજ ઘણીવાર આ હોસ્પિટલે નોર્મલ ડિલિવરી પણ કરાતી નથી, તેમજ અહીંના ડૉક્ટર દ્વારા પેશન્ટોને અવારનવાર દબંગાઈ બતાડવામાં આવે છે. આયુષ્યમાન કાર્ડ પણ અહીંયા પૈસા વસૂલીને બનાવવામાં આવે છે. મૃતદેહ બહાર મોકલવા માટે એમ્બ્યુલન્સની પણ કોઈ જ વ્યવસ્થા નથી. આ બાબતે પહેલાં પણ અનેક રજૂઆતો, આંદોલનો અહીંના જાગૃત નાગરિકો તેમજ સંગઠનો દ્વારા કરાયા છે, પણ વહીવટીતંત્રના આંખાડીથી હાથ હટતા નથી. આજે આપણે રજૂઆત કરવા સવારે લોકો ઈચ્છી રહ્યા છે, પણ એમને રોકવામાં આવી રહ્યા હતા, એટલે અમારે ચાલુ મિટિંગમાં આવવું પડ્યું. આ તાલુકા માટે આરોગ્યનો પ્રશ્ન અતિ ગંભીર છે, જેથી આપ પાસેથી અમારી લાગણી છે કે આ મુદ્દે ગંભીરતાથી વિચારી અહીંની ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થાને સુધારો એવી અમારી સૌ વાગડવાસીઓની લાગણી છે. આ તમામ રજૂઆતો શાંતિથી સાંભળ્યા બાદ નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તા દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈ વહેલી તકે આ મુદ્દે યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું. આ વેળાએ સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ સાથે હરેશભાઈ ઠાકોર, મુરજીભાઈ પરમાર, ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપના પ્રમુખ દિલીપભાઈ કોહિલ, શિબુભા જાડેજા, અભરામ પણકા, નરસિંહભાઈ ગોહિલ, ગિરીશભાઈ ઠાકોર, શૈલેષભાઈ ઠાકોર, સંજયભાઈ પરમાર, વજેરામભાઈ રાઠોડ સહિત બહોળી સંખ્યામાં જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સંજય ગોહિલ, ZSTV કચ્છ.